અહીં આજુબાજુમાં ઘણા આપણા પરા જેને કહી શકાય એવી બધી અંદર બધા રહે છે, એટલે એને માટેનો પણ પ્રયત્ન થશે એટલે મંદિર ભરાઈ જશે. કારણ બધા આવશે એટલે એની સમય ઉત્સવ થશે. આટલા પણ પચા નહીં કહે તો 5-50 માઇલ તો બહુ નજીક ગણાય, કંઈ આગવું ના ગણાય. 50 માઇલ સુધીથી માણસને આવવું એ તો અહીં રમત જેવું છે, કંઈ મારા દેશ જેવું નથી. રોડ આમ છે ને તેમ થાય, ફરી નાના હોય, આ તો 4 લાઈનના તમારા રોડ બધા 4 સ્ટેક એમ બધા ચાર બાજુની થાય. મારે તો 2 ટ્રેક હોય એમાંય પાછું એમાંય સંકોચ હોય, પાછું ફૂલ ના હોય. એટલે કહેવાનું શું, અને પાછા એવું બધું હોય અહીં તો રોડમાં પણ બધું સારું કામ, એટલે આવવામાં કહેવાનું શું વાંધો ના આવી શકે. મને કારો એવી સારી, દરેકને સગવડ સુવિધા છે, એટલે મોટા ઉત્સવ થાય ત્યારે તો ખૂબ બધાને લાભ મળશે અને સારું કામ પણ થઈ ગયું છે. એટલે ભગવાન ભજવાનું સુખ કંઈ એવું સ્થાન હોય તો આવે, કારણ કે અત્યાર સુધી કોઈકને ઘરે કરતા હોય, કોઈ એવી જગ્યા લઈને કરતા હોય, પણ આવી સારી જગ્યાની મળે પછી અનુકૂળતા વાળું હોય તો પછી પાર્કિંગનો પ્રશ્ન બહુ. ભગવાન દેહથી 300 ગાડીનું તો પાર્કિંગ છે, એટલે એ પણ સારું છે. હજુ પાર્કિંગ કરવું હોય તો થઈ શકે એવું પાછું છે, એટલે અહીં જગ્યા મળે, પણ પાર્કિંગ ના હોય તો પછી પ્રશ્ન થાય, લોકો આવે જ નહીં. કારણ પાર્કિંગ હોય તો બિચારાને મૂકવું કેમ, એટલે પાર્કિંગનું છે. બધી જગ્યા વિશાળ હોય એટલે પણ લોકોને આવવાની ઈચ્છા થાય, બેસવાની કે સુવિધા બધી હોય. પણ જો આવ્યા હોય ને જગ્યા સાંકડી હોય, કદાચ પાર્કિંગ હોય પણ જગ્યા સાંકડી હોય તો લોકોને બેસવામાં કપડ થાય, એટલે એ આવવામાં બહુ મુશ્કેલ. એટલે બધા 4, 1, 2, 3, 4 બધા હોલ જ જોવાય છે, આવા મોટા જે તો કહે જબરદસ્ત આવો મોટો છે. એટલે કહેવાનું શું કે બધી સુવિધા છે, બેસવાની સુવિધા, પછી જો માઇકની સુવિધા હોય તો વધારે સારું થાય. જો હમરાય નહીં અહીંયા બોલે પણ હમરાય નહીં તોય નકામ હોય. એટલે ભગવાન ભજવાનું બધું અનુકૂળ હોય તો જ આપણે ભગવાન ભજી શકાય. બેસવાની જગ્યા, પાર્કિંગની જગ્યા, પછી બધી રીતે ઠાકોરના દર્શનની, કથા વાર્તાની બધી બધી સુવિધાઓ છે તો કામ સારું થઈ જાય. અને એ થયું છે તો એવું ભગવાનની ઈચ્છાથી દિવ્ય સ્થાન પ્રાપ્ત થયું છે, એટલે આપણો સત્સંગ સારો થશે. હમણો આપણને જેમ કીર્તનમાં ગાયું કે સત્સંગ વિના બ્રહ્મ જાળ મટે નહીં જંતની, હવે આપણે બધાએ માયાનો ભાવ ટાળવો છે, બ્રહ્મભાવમાં જવું છે, જીવને શિવ કરવો છે. જીવ છે એને શિવ એટલે બ્રહ્મરૂપ બનાવવો છે. હવે કેવી રીતે થાય આ કીર્તનની અંદર આપણે વાત કરી છે કે સત્સંગ વિના, એટલે સત્સંગ જો થાય, સત્સંગ ન હોય તો માણસને અંદર આ જ્ઞાન ન થાય. આપણામાં જે સ્વભાવ દોષ પ્રકૃતિઓ માયાના ભાવો છે એ સત્સંગ કરતાં કરતાં બધું જ્ઞાન થાય અને એનાથી બધું થાય. માણસ આવો અભણ જ હોય પણ જો સ્કૂલમાં ને કોલેજમાં જાય તો સારી ડિગ્રીઓ મેળવી અને બહુ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે, આ એન્જિનિયર લાઈનમાં હોય કે પછી ડૉક્ટરી લાઈનમાં જાય કે બીજી ઘણી લાઈનો છે, તો શું પહેલો તો હાવ અભણ જ હોય, કંઈ ખબર જ ના હોય, અને ત્યાં પછી સ્કૂલોમાં જયા પછી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમ આ એક પણ જોગી મહારાજ કહેતા બ્રહ્મ કોલેજ છે, બ્રહ્મ વિદ્યાની કોલેજ. જોગી મહારાજ કહેતા મંદિરો છે એ પણ એક કોલેજ છે, અને એના પ્રોફેસર છે આવા સંતો છે કે જે આપણને સારું જ્ઞાન આપે છે. આપણને એવું રૂડું જ્ઞાન જેને કહીએ છીએ કે જે સાચું જ્ઞાન છે એ આપણને આપે છે. આ બ્રહ્મ વિદ્યા ભણવાનું છે. જોગી મહારાજ એક વખત વિવેક સાગર VIT મુંબઈની અંદર ભણતા હતા કોલેજનો એન્જિનિયર લાઈનમાં, અને એમના જોડે કોઠારી એમના મિત્ર હતા. બેના રૂમ પર ભગવાન સ્વામી પધાર્યા, પછી સ્વામી એમને મળ્યા કર્યા બેઠા, પછી સ્વામી કહે છે આ એન્જિનિયરિંગ લાઈન છે પણ એમાં બ્રહ્મ વિદ્યા કંઈ ભણાવે ખરા બધા, કે તો અહીં તો લાઈન જ નહીં તો એન્જિનિયરની લાઈન છે એટલે એ બધું ભણાવવામાં આવે, કંઈ બ્રહ્મ વિદ્યાની વાત નથી. તો સ્વામી કે આપણે તો બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યા છીએ એટલે બ્રહ્મ વિદ્યા જ ભણવાની છે. અને પછી સાધુ થયા અને બધી વાત છે. એટલે કહેવાનું શું છું કે સ્વામી એ કહેતા કે આ કોલેજ છે આપણે સમજાય તો, પણ લોકોને એમ થાય છે કે મંદિરમાં શું જવું, ત્યાં બેઠા બેઠા બધા તાલીઓ પાડે આ કરીને હાલ્યા જાય પ્રસાદ ખાઈને, એટલે મંદિરોની કંઈ જરૂર નથી એવું પણ બોલનાર કેટલા. પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણું જે આ જ્ઞાન છે, ધર્મ છે, એ બધું મંદિરોથી જ થઈ રહ્યો છે. મંદિરોમાં જવાથી જ આપણા સંસ્કારો સચવાયા છે અને એવા ત્યાં આગળ કથા વાર્તાનો લાભ મળે છે, જાય છે, ભગવાનના દર્શન થાય, એટલે એ રીતે થયું છે.
એટલે કહે છે શું કે આપણું જે અજ્ઞાન કાઢવું છે, આપણામાંથી જે કાઢવું છે એ થાય. એટલે સત્સંગ વિના આપણો જે જીવ છે એનું જંત ના થાય. શું કહ્યું? સત્સંગ વિના બહુ જન્મ મરણનો માટે નહીં, જંતને. જંત એટલે આપણે મનુષ્ય, આપણે માણસો છે, આપણે જીવ છે. એનું જે ભ્રમજાળ છે, ભ્રમજાળ એટલે શું? કે માયામાં ફસાયેલા છે. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ થયા જ કરે. કારણ કે જ્યાં સુધી સત્સંગ નથી મળ્યો, ભગવાનનો આશરો નથી થયો, ત્યાં સુધી માણસને જન્મ મૃત્યુ છે જ. એટલે આ બધી જાળ છે. જાળમાં જેમ માણસ ફસાઈ જાય તો એની અંદરથી નીકળવું બહુ કઠિન પડે. કેટલીક વખત આપણે ભૂલ ભૂલવણી બધી હોય છે ને વસ્તુ, એમાં પહેરી ગયો માણસ તો પછી એ ભૂલ જ પડે. આમથી તેમ તેમ આ મકાને તમારે એવું છે, હા, આમથી ત્યાં હારું ભૂલવું પડી જાય. આ તો પેલો ભમિયા અમારા હતા એટલે નીકળીને આવ્યા, ને અમે ભલે હરવાઈ જાય. એટલે આમથી આમ ને આમથી આમ જે તો એવું થઈ જાય. એટલે કહેવાનું શું છે? ક્યાંથી નીકળવું એ જ ખબર ના પડે. એટલે ભૂલ ભૂલવણી બેઠા માણસ હોય, એને ભમ્યો માણસ હોય, જાણીતો માણસ હોય તો આપણને બહાર કાઢે એમ. આ સંસાર એ ભૂલ ભૂલવણીનો છે. આ જગત એવું બધું છે, એમાંથી આપણે બહાર નીકળવું છે. આપણી મેં તે નહીં નીકળે કે આપણું જ્ઞાન છે માયાનું, આપણી વિદ્યા છે ખરી, પણ એ વિદ્યા એ આપણને આ ભવસાગર તરવા માટે, ભૂલવણીથી નીકળવા માટે આપણને એ કામ નહીં આવે. એ આપણને આ લોકનું જ્ઞાન આપશે. આ લોકની અંદર જે બધા સારા કામ થાય છે બધું છે, એની જરૂર છે અને એ બધો વિકાસ થયો, સારી વાત. પણ જે આપણે આપણા જીવમાંથી જે અજ્ઞાન કાઢવાની વસ્તુ છે, એ જે જીવને આ બધી માયા વર્ગી છે, એ જ્યારે એવા સંત મળે ત્યારે આપણું અજ્ઞાન જાય છે. આપણી જંતને એટલે જીવને બ્રહ્મની આ જે બ્રહ્મણા થઈ છે એક જાતની, કે જે વસ્તુ ખોટી છે છતાં સાચી મને છે. બ્રહ્મણા શું થયું છે? કે ખોટું છે છતાં સાચું મને એવું છે. અને એવી રીતે આપણે જઈએ છીએ. એટલે ખોટું બનાવ્યું છે એટલે એની અંદર આપણે જેટલા જઈએ એટલા વધારે ઊંડા ઉતરીએ. સાચી વસ્તુને પકડીએ તો એમાંથી લાભ થાય છે. તો એ ખોટું છે એ સમજાય ક્યારે? કે સત્સંગ થાય ત્યારે. સારું બધું જ્ઞાન તો ક્યારે થાય? કે આપણે બરાબર સારો એવો પ્રોફેશન મળે એના થકી કરીએ તો જ્ઞાન આપણને એ સાચું જ્ઞાન મળે છે. કોલેજોમાં બધામાં એમ આપણને જે જ્ઞાન છે એવા સાચા પુરુષ મળે તો આપણને આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન આપીને આપણને માયા પર કરીને કરે છે. તો એ સત્સંગ કરીએ છીએ તો થાય છે. તેટલા માટે કહું સત્સંગ એટલે સાચા પુરુષ. સત્સંગ એટલે આ મંદિરમાં આવીએ, તે આપણે પાઠ પૂજા કરીએ, કથા વાર્તા કરીએ, એ પણ સત્સંગ જ છે. અને એ પણ એનું આપણે પુષ્ટિ થાય છે. પણ સંત એવા મળે, કારણ કે પુસ્તક ને અંદર ને મંદિરની અંદર બધી વસ્તુ તો છે, પણ એની અંદરની જે સાચું જ્ઞાન એ મૂર્તિઓનો મહિમા છે. આપણે જે કથા વાર્તા કરીએ એનો મહિમા છે. કે આમનો જેમ તપ ને ત્યાગ ને બધી વાત કરી, એ બધી વસ્તુ ક્યારે કંઈ આપણા જીવની અંદર એ એવું સમજાવનાર હોય, એનું સ્પષ્ટીકરણ થાય તો આપણને એનો ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ ખોટી છે ના સાચી છે. ને કંઈ આપણે હીરાનો વેપાર તમે કરતા હોય તો હીરાની અંદર ખોટા કાચે પણ અંદર હોય, હીરા જેવા જ હોય, પોલીસ પણ એવી જ હોય, પહેલ પણ એને વાય જ પડે, બે મૂકો સાથે તો કોઈ ખબર ના પડે, બે સરખા જ લાગે. પણ જે ઝવેરી છે એનું કિંમત હીરાનું પારખું હોય, એને મૂકો તરત કહી દે આ કાચ છે ને આ એ છે, તરત જ એની પારખું આપણને થઈ જાય. એક ખોટો છે ને સાચો છે, તો પછી આપણે ખોટામાંથી બહુ ઉતરી જાય ને. એ કોઈ આપે અરે મફત ક્યાં લઈ જવો, પછી અમારે પછી ક્યાં નાખવું, અહીંથી પેલું બધું મસાલો કાઢવો એ આપણે પૈસા ખર્ચવા પડે, એવી બધી વસ્તુ. અહીંયા બધા કેમ મસાલો બધો હતો કાઢવામાં, તે પછી અહીં પૈસા ખર્ચે તારે જાય, પછી આ ગોતી લાય એટલે પેલો મફત લઈ ગયો જાન ભાઈ તારી પાસે. પણ કહેવાનું શું છે કે એમ કાચની જો ખબર પડે, હીરાની ખબર પડી જાય તો ખોટા ઉપર મોહ થાય નહીં. જોકે મારા એક દ્રષ્ટાંત આપતા કે એક ભાઈ બહુ જ મોટા વેપારી હતા હીરાના, બહુ સારો ધંધો કર, હીરાનો ધંધો ચાલે, એમનો ભાણો હતો. એટલે એને પણ હીરાને ત્યાં આગળ પોતે ધંધો કરવાનો થયો. એનો ધંધો પહેલો હતો પણ પછી હાવ ખલાસ થઈ ગયેલો, એટલે બિચારો હાથે પગે થયો. પણ મામાનો ધંધો છે એટલે જઈએ એટલે એના ઘરની અંદર બે હીરા પડેલા હતા, એ મૂકી રાખેલા. એટલે પછી એને થયું કે આ હીરા લઈને મામા પાસે જવું તો સારી કિંમત આવે તો મારે કંઈક પાછું ચાલે. એટલે લઈને ગયો, લઈને ગયો ને પેલા મામાને બતાવ્યો. મામા તો બહુ એકદમ હોશિયાર હતા,
એને જોયાની સાથે ખબર પડી કે આ છે કાચ, હાવ ખોટે ખોટા છે, પણ આ લોકો હીરા માનીને હંગરી રાખ્યા છે. અને અત્યારે એને જેને કહું લાખો રૂપિયા મળે એ હિસાબ લાવ્યો છે, કાં પોતાનો ભાનો હતો એટલે જે એકદમ કહે તો જાણે કે આ મામાને પડાવી લેવા છે, મારી પાસેથી હીરા લઈ લેવા છે એટલે મને ખોટું કહે છે. તો એ કેક ખોટા છે તો એને તરત તો એને જ્ઞાન નથી, એ તો સાચા હીરા માનીને જ લાવ્યો હતો. એટલે એને કહ્યું જો આ હીરા છે તું પાછા લઈ જા, અને જ્યાં ત્યાં મૂક્યા હતા એમને એમ તું બરાબર વ્યવસ્થિત પેક કરીને મૂકી દેજે, અને તું મારી દુકાને આવી જા, મારી ઓફિસની અંદર પેઢીમાં, અને તું અહીંયા નોકરી તને આવું પગાર આપીશ ને તું કામ કર બધું. પછી આગળ બેસાડી દીધો, પછી એ પ્રમાણે હીરાનો ધંધો એટલે દરરોજ લેવું દેવું બીજું ત્રીજું, પછી એને કેરા આટલા કેરેટનો છે, આટલો આ છે, આવ્યો છે, તેવો છે, એટલે દરેક રીતે એને કિંમત ખરી ગઈ કે આ 5,000નો, આ 10,000નો, આ 1,00,000નો, 2,00,000નો, 5,00,000નો, એ બધું એને ખબર પડતી ગઈ. અને વર્ષાળો એ પ્રમાણે થયું એટલે પછી પેલા એમ જો કે હવે આ બરાબર એને હીરાનું જ્ઞાન થયું છે, સાચા ખોટાનું જ્ઞાન બરાબર થયું છે. પછી કહ્યું તો તારા હીરા લઈ આવી હવે વેચી આપણે, તને સારી કિંમત આવે અને તને પૈસા મળે. પછી છોકરો જઈ આવ્યો, પડીકું હતું એ લઈને આવ્યો મામા પાસે, કે હવે તું એને જો એની કિંમત તું જ કરાવે, તને કિંમતની તો ખબર પડી ગઈ છે કે આની શું કિંમત થાય. પેલા એ જોયા, કાઢ્યા જોયા ને તરત નાખી દીધા, આ તો હાઉ જ ખોટા છે, એક ખોટી બધા એક ના આવે એવી જાતના હીરા છે. તો કહેવાનું શું છે, એને સાચું જ્ઞાન થયું તો હીરા નાખી ને સાચું માની મંડ્યો હતો. અને જો તે વખત કહ્યું હોત એના મામાએ તો એને એને અભાવ હતો કે મામા મને પડાવી લીધા. એટલે આપણે પણ આ બધું ખોટું છે એને સાચું માન્યું છે, પણ એ સાચા સંત આવે ત્યારે કે આ દેહ પણ નાશવંત છે, દેહ પડી જવાનો છે. દેહથી પ્રાપ્ત થયેલી વસ્તુ પણ એ છે, આપણે દેહથી જે વસ્તુ પ્રાપ્તિ થઈ છે એ પણ જવાની છે. આપણું આયુષ છે ત્યાં સુધી છે, પછી કશું નથી. આવ્યા ત્યારે કંઈ આપણે લાવ્યા નથી, લઈશું ત્યારે કંઈ જવા લઈ જવાનું નથી. મુઠ્ઠી વારીને આવ્યા, જન્મ્યા ત્યારે બે હાથની મુઠ્ઠીઓ વારે લેવાય છે, નાનું બાળક જન્મે છે. અને પછી સ્મશાનમાં જાય અહીંયા તો ભાઈ પેલા ફૂલનમાં હું પેટીમાં ભરીને લઈ જાય છે, આપણે ત્યાં તો ઠાઠડી બાંધે એટલે હાથ આમ રાખે ખુલ્લા, આ બધું બાંધે પણ હાથને આમ રાખે કે શું કે ભાઈ આવ્યા જગતમાંથી પણ કંઈ લઈ જતા નથી, પૈસા ટકા મિલકત બધું છે, ખુલ્લે હાથે જાય છે. એટલે શું કહેવાનું કે આપણે આવ્યા છે કશું લઈ જવા નથી, એટલે વસ્તુ ખોટી છે. એટલે આપણે જરૂર છે, વ્યવહાર છે, સંસાર છે, એટલે બધું કરવાની છે, પણ એ વસ્તુ અંતે મૂકવાની છે એ હકીકત. શરીર છે એ પણ પડી જવાનું, સંત આ પહેરવાનું નથી. અને એ રીતે આપણે જો સંતો સમજાવે કે ભાઈ આ બધું જે કરો છો એ કરો, પણ ભગવાનનું આગળ રાખીને, ભજન રાખીને અને હું આત્મા છું એવો ભાવ રાખીને તમે વ્યવહાર કરો, તમને બંધન નહીં થાય, તમને કોઈ જાતનો વાંધો નહીં આવે, તો એ પ્રમાણે એ સંત આપણને સમજાવે છે. તો એ જે આપણને ભ્રમણા થઈ છે કે આ સાચું છે, જેમ ઝાંઝવાનું પાણી, ઝાંઝવાનું પાણી હોય છે, ઝાંઝવાનું પાણી શું કહે છો, હે મૃગજળ, મૃગજળ કે બીજું કીધું બધું એ છે, પણ કહેવાનું ખોટું જ પાણી જ નથી અને પાણી દેખાય. અમે બાલ દેશમાં અમારે છે એટલે ઉનાળો જ્યારે તપે ખાર ભૂમિ છે એટલે પાણી પાણી સરોવર દેખાય, અને સારું દેખાય એટલે જાણે કે આપણે એમાં પાણીની આપણે પીવાનું નાવા ધોવાનું કામમાં આવશે, પણ હકીકત પાણી જ નથી, એ પાણી જ નથી, પણ છતાં સાચું માનીને આપણે દોડીએ છીએ. એટલે એ રીતે આપણે થાય છે અને એ પ્રમાણે વસ્તુ બને છે. તો કહેવાનું શું છે કે આ બધી વસ્તુની અંદરનું જ્ઞાન છે એ સાચા માણસો મળે ત્યારે આપણને કહે કે ભાઈ આ સાચું પાણી નથી, આ તો પાણી, તો નજીક જાય એટલે દૂર, નજીક જાય એટલે દૂર. એમ આપણે પણ આ સંસારના પદાર્થોમાં સુખ ગોતીએ છીએ કે આમાંથી સુખ મળે, આમાંથી શાંતિ મળે, પૈસા ટકા સમૃદ્ધિ ખૂબ મળશે, પણ શાંતિ એમાંથી નહીં મળે, કારણ એ શાંતિ ભગવાને રાખી છે પોતા પાસે, એટલે એમને આશરો કરીએ તો જ એ આપણને મળે એવું છે, તો જ આપણને જ્ઞાન થાય એવું છે. તો એ પ્રમાણે એની અંદરની જે શાંતિ જે સાચી જોઈએ છે એ માણસ, પૈસા હોવા છતાં માણસને ઊંઘ નથી આવતી, ગોળીઓ લેવી પડે શા માટે, જો પૈસામાં શાંતિ હોય તો, સત્તા કેટલાક માણસો મેળવે છે તો એમાં શાંતિ હોય તો પછી એને માણસને શાંતિ મળવી જોઈએ ને, પણ છે જ નહીં શાંતિ. એ બધી વસ્તુ છે, ઉપયોગ કરવાનો છે, આપણને ઉપયોગ આવશે, બધું થશે, પણ અંદર આપણને અશાંતિ રહ્યા કરશે એટલું બધું હોવા છતાં, અને એ પ્રમાણે એની અંદરથી દુઃખને આપણે થાય છે. એટલે વસ્તુ ખોટી છે એનું જ્ઞાન થવું જોઈએ, તો એ પછી મોહ ટળી જાય એની અંદરથી, એમાંથી આપણને જે એ નીકળી જાય, અને સાચું જે છે ભગવાન, જેમ પેલા હીરાનું જ્ઞાન થયું તો સાચા ભગવાનને સંત છે,
જેના થકી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય, જન્મ મરણ રહિત થવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવું સાચું જ્ઞાન એમના થકી જ્યારે પડે તો પછી ભલે તમે વ્યવહારમાં રહ્યો તોય પણ તમને અનુસંધાન રહેશે ભગવાનનું એનું. અને એ પ્રમાણે સ્વપ્નમાં બધી સમૃદ્ધિ જોઈએ છે, સ્વપ્ન આવે તો માણસ દેખાય કે અહીં મને પૈસા ટકા સમૃદ્ધિ ખૂબ મળી એવું એને સ્વપ્નમાં દેખાય, પણ જાગે તાર કશું જ ના હોય, એની પાસે કંઈ જ ના હોય, જ્યાં બેઠો હોય ત્યાં જ હોય, ઝાડ નીચે બેઠો હોય ઝાડ નીચે અને મકાનમાં બેઠો હોય મકાને. પણ પેલી જે હીરા માને કે જવેરાતોની જે બંગલા ગાડીઓ મોટરને બધું દેખાયું હોય એની પાસે કશું જ ન હોય, કારણ છે જ નહીં એ સ્વપ્નમાં દેખેલી વસ્તુ, એ હકીકત છે જ નહીં. એમ આપણને આ સ્વપ્ન છે, 5, 50, 60, 70 વર્ષ આપણે જીવીએ છીએ ત્યાં સુધી બધું લાગે છે સારું છે બધું છે બીજું, પણ આંખ મીંચતા કંઈ જ નથી. એમ જ્યારે આપણને જ્ઞાન થાય તો એનામાંથી વૃત્તિ ઉઠવી ભગવાનની અંદર આપણને વૃત્તિ થાય છે. તો આવો જે સત્સંગ છે એ જ્યારે મળશે ત્યારે જ આપણને આવું સાચું જ્ઞાન થશે, અને એ સાચું જ્ઞાન થશે પછી એને જન્મ મરણ જેવું રહેશે નહીં અને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. અને